ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી, ઉનાળામાં શરીરને એકદમ ઠંડક આપે અને વિટામિનથી ભરપૂર એવી આજે આપણે કાળી દ્રાક્ષમાંથી લસ્સી બનાવીશું. મિત્રો, હમણાં કાળી દ્રાક્ષ બજારમાં ભરપૂર પ્રમાણમાં મળી રહી છે અને આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. એમાં ભરપૂર વિટામિન હોય છે અને તમારા શરીરને એ ઠંડક પણ આપે છે. જે લોકો ડાયટ કરતા હોય છે એ લોકો માટે પણ આ બેસ્ટ રેસીપી છે. એક ગ્લાસ તમે સવારે કે બપોરે પી લો તો આખો દિવસ તમને ભૂખ ના લાગે અને તમારો વિટામિન્સ પણ મળી રહે. તો મિત્રો, હું છું કલ્પના પરમાર, ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફક્ત 10 જ મિનિટમાં બની જતી આજે આપણે બનાવી લઈશું કાળી દ્રાક્ષની લસ્સી. મિત્રો, હમણાં બજારમાં કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી પણ હોય છે, જેથી આપણે એને અલગ અલગ ઉપયોગ કરીને આપણા ખાવામાં સમાવેશ કરવો જોઈએ. તમે એમને એમ આ કાળી દ્રાક્ષને ખાઓ ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આજે આપણે કાળી દ્રાક્ષની લસ્સી બનાવીશું. ખૂબ જ હેલ્ધી અને એકદમ લો ડાયટ છે. તમે એનો ખાંડનો ઉપયોગ કરી અથવા ખાંડ વગર પણ ઉપયોગ બનાવી શકો છો, કારણ કે એમાં મીઠાસ હોય છે. હું આજે ખાંડનો ઉપયોગ કરીને બનાવું છું, તો એના માટે મેં અહીં 1 કપ જેટલી સાફ કરી અને ધોઈને દ્રાક્ષ, કાળી દ્રાક્ષ લઈ લીધી છે અને ફ્રેશ દ્રાક્ષ લેવાની છે. તમે જુઓ, સહેજ પણ ચીમડાયેલી ના હોવી જોઈએ, એમ સરસ ભરેલો દાણો હોવો જોઈએ. તમે જોઈ શકો છો, લગભગ વજનમાં તમે જોશો તો 200 ગ્રામ જેટલી છે. સૌથી પહેલાં આપણે એક મિક્સર બાઉલ લઈ લઈશું અને એમાં આપણે 1 કપ જેટલી દ્રાક્ષ નાખીશું. વજનમાં જોઈશું તો 200 ગ્રામ છે. હવે ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. જો તમે ડાયટ કરતા હોય તો વગર ખાંડે પણ બનાવી શકો છો, કારણ કે આમાં પોતાની મીઠાશ હોય છે દ્રાક્ષમાં, અને દહીંમાં પણ અને દૂધમાં પણ મીઠાશ હોય છે. લગભગ 2 મોટી ચમચી ખાંડ નાખીશું અને એને આપણે પહેલે ક્રશ કરી લઈશું. જુઓ, મેં દ્રાક્ષને ક્રશ કરી લીધી છે અને તમે જુઓ, કલર જુઓ, એકદમ સરસ બ્લેક કરન્ટ કલર જે આવે છે એ આવે છે. તમે ચાહો તો આટલું પીસી અને તમે પછી એને ગાળી બી શકો છો, જો તમારે છોણાના ભાગ ના જોઈતા હોય. પરંતુ છોણામાં જ વધારે વિટામિન્સ હોય છે અને એ જ્યારે તમે લસ્સી પીશો ને ત્યારે એનો ક્રંચ પણ સારો લાગશે. હવે એમાં આપણે અહીં 1 કપ મોડું દહીં લીધું છે. ખાટું દહીં લેવાનું છે અને ઠંડુ દહીં લીધું છે, અને બહુ ખાટું નથી લેવાનું. 1 કપ જેટલું લીધું છે, તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટું છે. અને એની સામે જ આપણે 1.25 કપ જેટલું ઠંડુ દૂધ નાખીશું. દૂધ તમને ના ઇચ્છતા હોય તો તમે પાણી પણ નાખી શકો છો, તમને જોવે એટલું, તમે જેટલી ઘટ્ટી જોવે એ પ્રમાણે તમે નાખી શકો છો. અને ત્યારબાદ આપણે એમાં 1 મોટી ચમચી મલાઈ નાખીશું. મેં ઘરની મલાઈ છે એ નાખીશું, એને એકદમ રીચ ટેસ્ટ આવશે અને સરસ એનું બાઇન્ડિંગ પણ મળી જશે. અને ફરીથી આપણે એને બ્લેન્ડ કરી લઈશું, મિક્સ કરી લઈશું. જુઓ મિત્રો, આપણી લસ્સી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટી પણ બની છે. જુઓ, એકદમ ઉનાળામાં ઠંડી ઠંડી પીવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. જે લોકો ડાયટ કરતા હોય છે એ લોકો ખાંડ વગર આનો ઉપયોગ કરે ને તો 1 લસ્સીનો ગ્લાસ પીવે તો એમનું પેટ ભરાઈ જાય અને આખો દિવસ એમને વિટામિન્સ પણ મળી રહે. હવે આપણે એને સર્વ કરી લઈશું. લસ્સીને સર્વ કરવા માટે મેં ગ્લાસ લઈ લીધું છે. એમાં આપણે થોડા આઈસ ક્યુબ નાખીશું. આ ટોટલી ઓપ્શન છે. જો તમે ઠંડુ દહીં ને દૂધ લીધું હોય તો બરફ નાખવાની જરૂર નથી, પરંતુ બરફ નાખવાથી થોડો ટેસ્ટ પણ વધારે સારો આવે છે. બરફ નાખ્યા બાદ હવે એમાં આપણે બનાવેલી લસ્સી પોર કરીશું. તમે જોઈ શકો છો, જુઓ એકદમ સરસ ઘટ્ટી અને કલર જુઓ, જોઈને જ પીવાનું મન થઈ જાય એવું છે. જુઓ, આજે આપણે 2 વ્યક્તિને થાય એટલી લસ્સી બનાવીએ છીએ. લસ્સી સર્વ થઈ જાય પછી એના પર આપણે સમારેલી દ્રાક્ષના ટુકડા નાખીશું, ગાર્નિશિંગ કરીશું. એના ચંક્સ જ્યારે મોઢામાં આવશે તો ખૂબ જ સરસ આવશે. અને 1 દ્રાક્ષથી ગાર્નિશ કરીને આપણે ઠંડી ઠંડી લસ્સીને સર્વ કરીશું. તો મિત્રો, તૈયાર છે એકદમ સરસ અને યુનિક અને એકદમ ટેસ્ટી રેસીપી. ઉનાળામાં તમારે આ લસ્સી પીવાની ખૂબ જ જરૂર પડે છે, એનાથી વિટામિન્સ મળશે, એનાથી એકદમ હેલ્ધી ડ્રિંક છે. તો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.